નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું યુટ્યુબ ચેનલ સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગર ઓનલાઈન સ્ટડીમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો આ વિડીયો લેક્ચર ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે અને એમાં પણ ગણિત વિષયની અંદર સૌથી સહેલામાં સહેલું પ્રકરણ એવા ત્રિકોણમિતિ ઉપર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે પહેલાં ત્રિકોણમિતિ માટે અગત્યને એવા સૂત્રો સમજવાના છે અને ત્યારબાદ જે વિડીયો લેક્ચર નંબર 2 અપલોડ કરાશે તેની અંદર તમારી આગામી શાળાકીય તેમજ માર્ચ 2019ની બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ તેવા અગત્યના દાખલાઓની આપણે ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે આ સૂત્રો સમજી લઈએ. તો ચાલો શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાં અહીં એક કાટકોણ ત્રિકોણ ABC જોઈ શકો છો. આ કાટકોણ ત્રિકોણની પહેલાં વાત કરીએ તો રેખાખંડ AB અને આ રેખાખંડ તેનો BC, એટલે કે બે તેની બાજુઓ AB અને BC કે જે કાટખૂણો બનાવે છે અને કાટખૂણો ન બનાવતી ત્રીજી બાજુ એટલે કે AC, તો તેને આપણે શું કહીશું? કર્ણ. એટલે કે કાટખૂણો બનાવતી ન હોય તેવી જે બાજુ છે તેને શું કહેવાશે? કર્ણ. અને આના આધારિત આપણે આ ત્રિકોણમિતિના અગત્યના સૂત્રો જોવાના છે. તો આપણે અહીંયા એને થીટા તરીકે ધારી લઈએ તો થીટાની સામેની બાજુ તમે અહીંયા જોઈ શકો છો અને એવી જ રીતે આ AB શું થશે? તો થીટાની પાસેની બાજુ. બસ જો આ બે વસ્તુ તમે સમજી શકતા હો ત્યારબાદ એક પછી એક આપણે અગત્યના 6 સૂત્રો જોઈએ. સૂત્રો તમારી સામે વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલા છે કે સાઇન થીટા બરાબર શું થશે? તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો અહીંયા તમે આકૃતિ પરથી જો કિંમત લખવાની થાય તો થીટાની સામેની બાજુ એટલે કે થીટાની સામેની બાજુ શું થશે? તો BC અને કર્ણ શું છે? તો AC. તો અહીંયા શું લખી શકાય કે સાઇન થીટા બરાબર BC ભાગ્યા AC. એવી રીતે આગળ વાત કરીએ તો કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ તરીકે શું લેશો તમે? તો AB અને કર્ણ તરીકે તો શું રહેશે? તો AC, એટલે કે AB ભાગ્યા AC. એવી રીતે જો આગળ વાત કરીએ તો ટેન થીટા બરાબર શું થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો થીટાની સામેની બાજુ એટલે લઈશું BC અને થીટાની પાસેની બાજુ એટલે શું લઈશું? તો AB. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ તરીકે શું લઈશું? તો AB અને સામેની બાજુ તરીકે શું લઈશું? તો BC. આગળ વાત કરીએ તો સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ માટે શું લેશો? તો અહીંયા AC અને પાસેની બાજુ તરીકે AB. ત્યારબાદ જો આગળ વાત કરીએ તો કોસેક થીટા બરાબર શું થશે? તો કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કર્ણ તરીકે શું લઈશું? તો AC અને સામેની બાજુ તરીકે શું લઈશું? તો BC. એટલે કે ત્રિકોણમિતિની અંદર જે મુખ્ય 6 સૂત્રો છે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક, તે 6 સૂત્રો આપણે અહીંયા સમજી ચૂક્યા છીએ. પરીક્ષાની અંદર આના આધારિત ઘણા બધા દાખલાઓ પૂછાવાના છે. હવે કેટલાક આ 6 સૂત્રો આધારિત આપણે નિત્ય સમૂહ સમજવાના છે તો જોઈએ. તો શરૂઆત કરીએ પહેલાં તો સાઇન થીટા બરાબર 1/cosec θ, એટલે કે મિત્રો આનો મતલબ શું થયો કે સાઇન થીટાનો વ્યસ્ત શું થાય? કોસેક થીટા. એવી જ રીતે કોસેક થીટાનો વ્યસ્ત શું થાય? સાઇન થીટા. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું થાય? તો 1. તો લખી શકાય કે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર શું થાય? તો 1. એવી જ રીતે કોસ થીટાનો વ્યસ્ત શું થશે? તો સેક થીટા. અને સેક થીટાનો વ્યસ્ત શું થાય? તો કોસ થીટા. તો આ બંનેનો ગુણાકાર શું થાય? 1. તો લખી શકાય કે કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. એવી જ રીતે ટેન થીટાનો વ્યસ્ત શું થાય? તો કોટ થીટા. અને કોટ થીટાનો વ્યસ્ત તો ટેન થીટા. અને આ બંનેનો ગુણાકાર એટલે કે ટેન થીટા ઇન્ટુ કોટ થીટા બરાબર શું થાય? 1. છેલ્લે મિત્રો વાત કરીએ તો તમે કદાચ જો અહીંયા ધ્યાન રાખ્યું હોય તો આ સાઇન થીટા ભાગ્યા કોસ થીટા કરીએ તો શું થાય? સાઇન થીટા ભાગ્યા કોસ થીટાના સૂત્રની અંદર જોઈએ તો બંનેના છેદમાંથી આ કર્ણ નીકળી જાય એટલે કે કર્ણ ઉડી જાય તો વધ્યું શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અને શેનું સૂત્ર થાય છે? ટેન થીટાનું. તો એક નિત્ય સમય અહીંયા બની ગયો કે ટેન થીટા બરાબર સાઇન થીટા ભાગ્યા કોસ થીટા, એટલે કે સાઇન અને કોસનો ગુણોત્તર લઈએ તો શું મળે છે? ટેન થીટા. અને આ ટેન થીટાનો વ્યસ્ત શું થાય? તો કોટ થીટા. તો કોટ થીટાના સૂત્રની અંદર તમારી આ કિંમતો શું કરવાની? ઉલટાઈ દેવાની. તો કોટ થીટા બરાબર શું થાય? તો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. મિત્રો ત્યારબાદ વાત કરીએ કેટલાક અગત્યના કોટિકોણના સૂત્રોની. તો અહીંયા તમે જોઈ શકો છો કોટિકોણના સૂત્રો વિશે
કે સાઇન 90 માઇનસ થીટા એટલે કે સાઇનનો કોટિકોણ, તો આ સાઇનનો કોટિકોણ શું થશે? કોસ. અને એવી જ રીતે તેને ઉલટાઈ નાખો તો કોસ 90 માઇનસ થીટા એટલે કે કોસનો કોટિકોણ શું થાય? સાઇન થીટા. બસ આ એક સૂત્ર યાદ રાખો, બાકીના બે સૂત્રો તો સાવ સરળ છે. કેવી રીતે? તો ચાલો જોઈએ. ટેન 90 માઇનસ થીટા એટલે કે ટેનનો કોટિકોણ શું થાય? તો કોટ. અને આપણે જાણીએ છીએ કે ટેન અને કોટ એકબીજાને કેવા છે? વ્યસ્ત. તો કોટિકોણ માટે તમે યાદ રાખી શકો કે ટેનનો કોટિકોણ શું થાય? તો કોટ. અને કોટનો કોટિકોણ શું થાય? તો ટેન. એવી રીતે છેલ્લે જોઈએ તો કોસેક 90 માઇનસ થીટા, તો કોસેકનો કોટિકોણ શું થાય? સેક. બરાબર. કોસેકના કોટિકોણમાં તમારે માત્ર શું યાદ રાખવાનું? કોસેકમાંથી કો કાઢી નાખો તો શું થઈ ગયો જવાબ? સેક. એવી જ રીતે સેકનો કોટિકોણ શું થાય? તો કોસેક. એટલે આ જે અગત્યના સૂત્રો હતા તેની આપણે ચર્ચા કરી. હજુ કેટલાક નિત્યસમની વાત કરવાની છે તો ચાલો તે પણ જોઈ લઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા બોર્ડ ઉપર એક ટેબલ જોઈ શકો છો અને આ ટેબલ એ ત્રિકોણમિતિના દાખલા ગણવા માટે ખૂબ જ અગત્યનું છે. તેમ છતાં ઘણી વખત વિદ્યાર્થીઓ તેને ગોખવાનો પ્રયત્ન કરી અને વારંવાર ભૂલ કરતા હોય છે. એટલે જો તમે તમારી આગળની આ પરીક્ષાઓ માટે આ ટેબલ 100 એ 100% જો સરળતાથી યાદ રાખવા માગતા હો તો ખાસ આ વિડીયો લેક્ચરને ધ્યાનથી જુઓ. તો ચાલો અહીંયા સમજીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરશો? તો તમારી આ ખૂણાઓ લખી દેવાના છે. 5 ખૂણા કયા કયા? તો 0, 30, 45, 60 અને 90. કયા 5 ખૂણા? તો 0, 30, 45, 60 અને 90. ફરીથી યાદ કરો, કયા 5 ખૂણા લખશો? તો 0, 30, 45, 60 અને 90. એકવાર આ 5 ખૂણા લખી કાઢો, ત્યારબાદ જે ત્રિકોણમિતીય ગુણોત્તરો લખવાના છે તેને ખાસ હું જે ક્રમ બતાવું છું તે ક્રમમાં જ લખજો, તો ક્યારેય તમારી એક પણ કિંમત ખોટી નહીં પડે. તો જોઈ લો, સૌ પ્રથમ શરૂઆત ક્યાંથી કરીશું? તો સાઇનથી. સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા. હવે જુઓ આ 3 કિંમત તમારે યાદ રાખવાની ક્રમવાઇઝ. કઈ કઈ? સાઇન થીટા, એના પછી કોસ થીટા અને એના પછી ટેન થીટા. સાવ સરળ છે. સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. હવે જુઓ શું યાદ રાખશો? તો ટેન થીટા સુધીની કિંમત લખી. હવે એક એક કિંમત આપણે વ્યસ્ત લખતા જઈએ. તો ટેનનો વ્યસ્ત શું થાય? તો કોટ. ત્યારબાદ કોસનો વ્યસ્ત શું થાય? તો સેક. અને છેલ્લે સાઇનનો વ્યસ્ત શું થાય? તો કોસેક. યાદ રહી ગયું? ફરી જોઈ લેજો. સાઇન, કોસ, ટેન એ તો આપણે ક્રમવાઇઝ લખવાની છે. ત્યારબાદ તમારે ટેનનો વ્યસ્ત લખવાનો એટલે કે કોટ. ત્યારબાદ કોસનો વ્યસ્ત એટલે શું થશે? તો સેક. અને છેલ્લે સાઇનનો વ્યસ્ત શું થાય? કોસેક. એટલે કે અહીંયા તમારું ટેબલની જે બોર્ડર હતી એ બોર્ડર આપણે તૈયાર કરી દીધી. ત્યારબાદ કિંમતો એકદમ ઇઝીલી તમને યાદ રખાવું જોઈ લો. સૌ પ્રથમ મિત્રો, આ એક લાઇન તમારે અહીંયા તૈયાર કરવાની રહેશે. તો આ એક લાઇન તમે કદાચ જો 4 થી 5 વખત બોલી જશો તો પણ ઇઝીલી યાદ રહી જશે. તો શરૂઆત કરીએ. 0, 1/2, 1/√2, √3/2 અને 1. તો ચાલો મિત્રો મારી સાથે જ બોલો. 0, 1/2, 1/√2, √3/2 અને 1. યાદ રહી ગઈ? ફરી એકવાર બોલીશું. 0, 1/2, 1/√2, √3/2 અને 1. ચલો, વેરી ગુડ. આ કિંમત જો ગોખાઈ ગઈ એટલે સમજી લો તમારું ટેબલ અહીંયા પૂરું થઈ ગયું. કેમ? તો જુઓ, તમે પહેલી લાઈન તો તૈયાર કરી દીધી. 0, 1/2, 1/√2, √3/2 અને 1. હવે શું કરવાનું? તો કોસની અંદર આ જ કિંમતો તમારે હવે અહીંયા 90 થી 0 સુધી તરફ લખવાની. એટલે પહેલાં શું લખીશું? તો આ 1, આ √3/2 તો અહીંયા લખી દઈશું. 1/√2 એમના એમ, 1/2 તો અહીંયા જશે અને 0 ક્યાં આવી ગયા? અહીંયા. એટલે કે તમારી સાઇન અને કોસની કિંમતો આ ટેબલમાં ભરાઈ ચૂકી છે. ત્યારબાદ મિત્રો આપણે ત્રિકોણમિતિના જે ગુણોત્તરો હાલ શીખ્યા એમાંના કેટલાક સામાન્ય સૂત્રોનો અહીંયા ઉપયોગ કરીએ. તો આપણે જાણીએ છીએ તે મુજબ ટેન થીટા એ સાઇન થીટા અને કોસ થીટાનો શું થાય? તો ભાગાકાર. એટલે કે સાઇન ભાગ્યા કોસ કરીએ તો આપણને જવાબ શું મળતો હતો? તો ટેન થીટા. તો બસ તમારે આ કિંમતોનો શું કરવાનો છે? ભાગાકાર. એટલે કે 0/1 એટલે શું થશે? તો 0. એવી જ રીતે અહીંયા ખાસ ધ્યાન આપો, 1/2 √3/2 તો શું થાય? તો આ છેદમાંથી 2 ઉડી ગયા તો વધ્યું શું? 1/√3. એવી જ રીતે 1/√2 બંને કિંમત અંશ છેદમાં ઉડી જશે તો શું વધ્યું? તો 1. ત્યારબાદ √3/2 / 1/2 એટલે બંનેના છેદમાંથી 2 નીકળી જાય તો વધ્યા કેટલા? √3. અને 1/0 જે અવ્યાખ્યાયિત પદ થશે. ચલો, આટલો સુધી ટેબલ ક્લિયર. ત્યારબાદ આગળ વાત કરીએ તો કોટ થીટા. આ કોટ થીટા એટલે આપણે જાણીએ છીએ તે મુજબ કોનો વ્યસ્ત થાય? તો ટેન થીટાનો વ્યસ્ત થાય. એટલે કોટની જે તમારી કિંમત લખવાની તેમાં ટેનના મૂલ્યોનો શું કરવાનો? માત્ર વ્યસ્ત કરી દેવાનો.
તો ઝીરોનો વ્યસ્ત તો એ તો અવ્યાખ્યાયિત થશે. વન પણ રૂટ થ્રીનો વ્યસ્ત શું થાય? તો રૂટ થ્રી. એકનો વ્યસ્ત તો એક. રૂટ થ્રીનો વ્યસ્ત શું થશે? તો વન અપન રૂટ થ્રી. અને જે અવ્યાખ્યાયિત હતું તે આપણે શું કરી દઈશું? વ્યસ્ત ઝીરો. ત્યારબાદ આગળ વાત કરીએ તો સેક થીટા. તો મિત્રો યાદ કરો, આ સેક થીટા કોનો વ્યસ્ત થાય? તો કોસનો. એટલે જે તમે ટેબલમાં કોસની કિંમત લખી એનો શું કરી નાખો? તો વ્યસ્ત લઈ લો. તો કોસની કિંમત જોઈએ એક, તો એકનો વ્યસ્ત શું થાય? એક. રૂટ થ્રી બાય ટુનો વ્યસ્ત શું થઈ જશે? તો ટુ અપન રૂટ થ્રી. વન અપન રૂટ ટુનો વ્યસ્ત શું થઈ જાય? તો એકલા રૂટ ટુ, છેદમાં એક લખવાની કોઈ જરૂર નથી. એવી જ રીતે વન અપન ટુનો વ્યસ્ત શું થાય? તો ટુ. અને ઝીરોનો વ્યસ્ત ફરી શું લખીશું? તો અવ્યાખ્યાયિત. અને છેલ્લે કોસેક થીટા. તો આ કોસેક થીટા કોનો વ્યસ્ત થાય? તો સાઇનનો વ્યસ્ત. એટલે જે કિંમત તમે સાઇન થીટાની અંદર લખી છે બસ એ તમામે તમામ કિંમતોની શું કરી નાખો? વ્યસ્ત કિંમત લઈ લો. તો જોઈ લઈએ, ઝીરોનો વ્યસ્ત તો અવ્યાખ્યાયિત, વન અપન ટુનો વ્યસ્ત તો શું રહેશે? ટુ. વન અપન રૂટ ટુનો વ્યસ્ત તો એકલા રૂટ ટુ. રૂટ થ્રી બાય ટુનો વ્યસ્ત તો ટુ અપન રૂટ થ્રી. અને છેલ્લે એકનો વ્યસ્ત એક. હવે બોલો મિત્રો, ટેબલ અઘરું છે કે સહેલું? હું નથી માનતો કે જો તમે આ રીતે ટેબલ તૈયાર કરશો તો ક્યારે આ ટેબલ તમને અઘરું લાગે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ટેબલ ઉપરથી કેટલીક આપણે માહિતી જે અલગ તારવવાની છે તે તમે અહીંયા જોઈ શકો છો કે સાઇન થીટા અને કોસ થીટાના 45 કોણની બંને કિંમત આપણને કેવી મળી? સરખી. તેવી જ રીતે ટેન થીટા અને કોસ થીટાના 45 મૂલ્યો પણ સરખા મળ્યા. અને સેક થીટા કોસેક થીટાના પણ 45 મૂલ્યો કેવા મળ્યા? સરખા. તો લખી શકાય કે સાઇન 45 બરાબર કોસ 45 બરાબર વન અપન રૂટ ટુ. એવી જ રીતે ટેન 45 બરાબર કોટ 45 બરાબર એક. અને એવી જ રીતે સેક 45 બરાબર કોસેક 45 બરાબર શું થાય? રૂટ ટુ. આના સિવાય વિદ્યાર્થી મિત્રો બીજી પણ એક કિંમત આપણે જોઈએ. તો ટેબલને ધ્યાનથી જુઓ તો સાઇન 30 કિંમત અને કોસ 60 કિંમત પણ કેવી છે? સરખી. એવી જ રીતે ટેન 30 કિંમત અને કોટ 60 કિંમત પણ સરખી છે. અને એવી જ રીતે સેક 30 કિંમત અને કોસેક 60 કિંમત પણ કેવી છે? સરખી. એટલે કે પરીક્ષામાં જો તમને દાખલા પૂછાય તો આ પ્રકારના અગત્યના સૂત્રો તમે ત્યાં ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ મિત્રો છેલ્લે કેટલાક અગત્યના નિત્યસમ પણ જોઈ લઈએ. તો તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો ખાસ અગત્યના છે એટલે આપણે તેને વ્યવસ્થિત સમજીશું. તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક. ધ્યાન આપજો ખાસ, સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક. એટલે આની મદદથી આપણે ખાસ તો સાઇન થીટા અને કોસ થીટાનું આ કિંમત વર્ગમૂળવાળું સૂત્ર અહીંયા મેળવવું છે. તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા બરાબર એક થાય તો શું લખી શકાય? સાઇન સ્ક્વેર થીટા બરાબર એક. આ કોસ સ્ક્વેર થીટા બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે આપણે વર્ગ કાઢી નાખીએ તો શેરી નિશાની મૂકવી પડશે? તો વર્ગમૂળની નિશાની. તો સાઇન થીટા બરાબર શું લખીશું? તો અંડરરૂટ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. બસ આવી જ રીતે સાઇનની જગ્યાએ શું કરી નાખીએ? કોસ. તો કોસ થીટાની વેલ્યુ શું થાય? અંડરરૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ચાલો ક્લિયર. આગળ એક ફરી સૂત્ર જોઈએ. સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક. સૂત્ર ફરી યાદ રાખો, સેક સ્ક્વેર થીટા માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક. તો સેક સ્ક્વેર થીટા બરાબર શું લખી શકાય? તો આ માઇનસ ટેન સ્ક્વેર થીટા બરાબરની પેલી બાજુ જાય તો વન પ્લસ ટેન સ્ક્વેર થીટા. આના પરથી બે કિંમત મેળવીએ તો સેક થીટા બરાબર વર્ગમૂળ અહીંયાથી વર્ગ કાઢવા માટે બરાબરની બીજી બાજુ શું લખી દઈએ? વર્ગમૂળ. તો સેક થીટા બરાબર અંડરરૂટ વન પ્લસ ટેન સ્ક્વેર થીટા. એવી જ રીતે જો ટેન થીટાનું સૂત્ર બનાવવું હોય તો શું થશે? તો ટેન થીટા બરાબર વર્ગમૂળની અંદર સેક સ્ક્વેર થીટા માઇનસ એક. મિત્રો ખાસ બીજું આગળ વાત કરીએ તો કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર શું થાય? એક. તો કોસેક સ્ક્વેર થીટા એમને એમ રાખીએ, કોટ સ્ક્વેર થીટા બરાબરની બીજી બાજુ જાય તો શું થશે? વન માઇનસ કોટ સ્ક્વેર થીટા. તો આપણા બે સૂત્રો અહીંયા તૈયાર છે, કોસેક થીટા બરાબર અંડરરૂટ વન માઇનસ કોટ સ્ક્વેર થીટા. અને એવી જ રીતે જો કોટ થીટાનું સૂત્ર લખવું હોય તો શું લખાય? અંડરરૂટ કોસેક સ્ક્વેર થીટા માઇનસ એક. છેલ્લે મિત્રો સાઇન અને કોસના જે આપણે આ કિંમત અથવા તો આ સૂત્રો જે મેળવ્યા તેના પરથી અગત્યના અહીંયા ચાર સૂત્રો લખી દઈએ. તો સાઇન અને કોસની કિંમત તમારી સામે અહીંયા લખેલી છે, બસ આ જ કિંમતનો આપણે ઉપયોગ કરીએ. તો સેક થીટા, તો સેક થીટા એ શું થાય? તો કોસ થીટાનો વ્યસ્ત. એટલે કે શું લખાય? સેક થીટા બરાબર વન અપન
કોસ થીટા, અને કોસ થીટાની કિંમત શું લખશો? તો અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા. ત્યારબાદ કોસેક થીટા એટલે શું થાય? તો કોસેક થીટા બરાબર વન અપોન સાઇન થીટા. સાઇન થીટાની કિંમત કેટલી હતી? તો અંડર રૂટ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. છેલ્લે જોઈએ ટેન થીટા. તો ટેન થીટા એટલે શું થાય? તો સાઇન થીટા ભાગ્યા કોસ થીટા. તો કોસ થીટાની કિંમત તમે શું લખશો? અંડર રૂટ વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને છેલ્લે કોટ થીટાનું સૂત્ર શું લખીએ? તો કોસ થીટા ભાગ્યા સાઇન થીટા. અને આ સાઇન થીટાની કિંમત અહીંયાથી શું લખીએ? તો અંડર રૂટ વન માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર ત્રિકોણમિતિના દાખલા ગણવા માટે જેટલા પણ પાયાના અગત્યના સૂત્રો હતા તે તમામ સૂત્રોની આપણે અહીંયા માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે પછીનું જે વિડિયો લેક્ચર મૂકવામાં આવશે તેની અંદર અગત્યના પરીક્ષાની અંદર પૂછાય એવા ખૂબ જ ઉપયોગી આપણે દાખલાઓની ત્યાં ચર્ચા કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને આજનું આ લેક્ચર પસંદ આવ્યું હોય તો જરૂરથી તેને લાઇક કરજો. તમારા જેવા અન્ય ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી તેને શેર પણ કરજો. અને જો તમે અમારી આ ચેનલ હજુ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં તેને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા દ્વારા મૂકવામાં આવતા તમામે તમામ વિડીયોની નોટિફિકેશન તમને સમય પર મળતી રહેશે. તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો લેક્ચર સાથે. જય હિન્દ, જય ભારત.